હેલો બચ્ચા પાલટી, તુજે નવો ક્વેશ્ચન આપણી સમક્ષ છે. નાનકડો એવો દાખલી છે બેટા, જોઈએ શું કીધું છે એની અંદર. ઉન સાથે ઘસેલા પોલિથીનના ટુકડા પર બેટા ઘર્ષણની પ્રક્રિયાની ચર્ચા છે. પહેલા ચેપ્ટરમાં આપણે ડિટેલમાં શીખેલા છે, જ્યારે જો બે યોગ્ય પદાર્થ હોય એને ઘસવામાં આવે તો એક પદાર્થ પરથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થ ઉપર સ્થાનાંતરિત થશે, ને જે પદાર્થે ઇલેક્ટ્રોન ગુમાવેલા હશે એ પદાર્થ ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે એવું કહેવાય છે, અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે એણે ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કર્યો હશે એવું કહેવામાં આવે છે. તો અહીંયા બેટા એ જ ઘર્ષણની પ્રક્રિયાની ચર્ચા છે. ઉન સાથે ઘસેલા પોલિથીનના ટુકડા પર 3×10⁻⁷ કુલમ જેટલો ઋણ વિદ્યુતભાર છે, તો ઇલેક્ટ્રોન જે સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોન છે બેટા એની સંખ્યા આપણે ફાઇન્ડ કરવાનું કીધું છે. ગિવન ડેટાની અંદર નજર નાખીએ તો વિદ્યુત ભાર આપણે આપી દીધો છે બેટા. અહીંયા માઇનસ લખેલું છે, શું બતાવે છે? માઇનસ બતાવે છે તેનો સ્વભાવ જે છે બેટા ઋણ. કોઈ પણ પદાર્થ ઉપર બેટા ઋણ વિદ્યુત ભાર ક્યારે આવે? કે જ્યારે તે ઇલેક્ટ્રોન મેળવે છે બેટા. ઉને ઇલેક્ટ્રોન મેળવેલા હશે પોલિથીનના ટુકડા પર, સોરી બેટા, પોલિથીનના ટુકડાએ ઇલેક્ટ્રોન મેળવ્યા હશે એટલે એના માટેનો વિદ્યુતભાર છે ઋણ. સ્થાનાંતરિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવા માટે થોડીક બેટા બુદ્ધિ લગાડીએ, કે જે તમને ક્યુ અને એન વચ્ચેનો સંબંધ આપશે. વિચારો ક્વોન્ટમીકરણ યાદ આવે છે ને? ક્યુ બરાબર એની, યાદ રાખવાનું છે બેટા, ક્યુ બરાબર એની. જો એક ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરિત થાય તો ગુમાવેલો જે વિદ્યુતભાર, એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો જે વિદ્યુતભાર પ્રાપ્ત થશે એ હશે E જેટલો. બે ગુમાવે તો 2E, 3 ગુમાવે તો 3E, N ગુમાવે તો Ne. તો Q બરાબર Ne આપણા માટે જાણીતું એવું બેટા સૂત્ર છે. તો ચલો આની અંદર દરેક કિંમત મૂકો અને પ્રેમથી બેટા જવાબ લાવો. N ને બનાવો સૂત્રનો કરતા તો થશે બેટા Q બાય E. ક્યુની કિંમત પ્રેમથી અપલોડ કરીએ અને છેદમાં કરી નાખશું બેટા ઈ, તો અહીંયા જે આપણો જવાબ જે પ્રગટ થવો જોઈએ એ કંઈક આવશે 3×10⁻⁷ જેસે થે, આના છેદમાં કેલ્ક્યુલેશન આપણે કરશું બેટા, એના છેદમાં ઈ મૂકશું 1.6×10⁻¹. કેલ્ક્યુલેટર તમારી પાસે હશે જ. 3ના છેદમાં જેવું આપણે બેટા પ્રેમથી છેદમાં 1.6 કરશું, જે જવાબ આવશે પ્રગટ થશે એ હશે 1.875. તો અહીંયા બેટા 1.875 ગુણાકારમાં જે 10⁻ થશે, ચેક કરો બેટા ઘાત કેટલી થશે, -7, છેદમાં છે -19 બેટા, -19 ઉપર જશે પ્લસ થશે, કેટલું પ્લસ થશે, +12. ને શું ફાઇન્ડ કરેલું છે જરાક ચેક કરો તો બેટા નંબર ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા, ને બેટા સંખ્યાને કોઈ પણ જાતનો એકમ હોતો નથી, તો પીછું એકમ લગાડવાની કોઈ આવશ્યકતા નથી. હંમેશા યાદ રાખવાનું બેટા ઇલેક્ટ્રોનની સંખ્યા જે આવે છે ને એ ઘાત પ્લસમાં હશે ને જબરદસ્ત એવી મોટી હશે. કરોડોમાં હોય બેટા ઇલેક્ટ્રોનની સંખ્યા, એક મોલ જેટલું હોય તો પણ 10⁻૨૨, 10⁻૨૩, આટલી બધી સંખ્યા થાય છે. રેડી? તો કરોડોમાં હશે બેટા, તો ઇલેક્ટ્રોનની સંખ્યા કંઈક આવું આવેલું છે. પરંતુ આટલાથી બેટા એ લોકોને સંતોષ નથી મળેલો, એ લોકોએ હજી એક વસ્તુ પૂછેલી છે. કઈ વસ્તુ પૂછેલી છે જરાક જો ચેક કરો બેટા, એ અને બી એવા બે પાર્ટ કીધો છે, પછી જે નેક્સ્ટ વસ્તુ છે એવું કીધેલું છે કે શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા હશે. આપણે હજી બેટા મહેનતને આગળ વધારવાની છે. ઇલેક્ટ્રોનનું જે સ્થાનાંતર તો થયું છે તે શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા હશે એવું પૂછેલું છે. બેટા ખબર છે જેનો વિદ્યુતભાર ઋણ હશે એણે ઇલેક્ટ્રોન સ્વીકાર્યા હશે, અને જેનો વિદ્યુતભાર ધન હશે એણે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે. અહીંયા તમને શું આપ્યું છે બચ્ચા પલટી નજર નાખો, પોલિથીનના ટુકડા પર ફલાણા જેટલો ઋણ વિદ્યુતભાર છે. પોલિથીનના ટુકડા પર ઋણ વિદ્યુતભાર આપેલ છે બેટા, એનો મતલબ શું થશે? બુદ્ધિ લાગી ગઈ હશે બેટા. પોલિથીનના ટુકડા પર જે વિદ્યુતભાર આપેલો છે, પોલિથીનના ટુકડા પર ઋણ વિદ્યુતભાર આપેલ છે બેટા, ઋણ વિદ્યુતભાર છે, કોઈ પરેશાની? તો કે સર નથી. અરે બેટા વિદ્યુતભાર નથી એવું નથી, કોઈ પરેશાની નથી, તો ઋણ વિદ્યુતભાર છે એવું એ લોકોએ તમને ગિવન ડેટાની અંદર આપી દીધું છે. તો બેટા કોઈ પણ પદાર્થ ઉપર ઋણ વિદ્યુતભાર ક્યારે આવે, મતલબ પોલિથીને બેટા ઇલેક્ટ્રોન શું કરી રહ્યા હશે, મેળવ્યા હશે. આમ પોલિથીને મસ્ત મજાના ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે, મેળવ્યા હશે. અરે સર ઋણ વિદ્યુતભાર છે, મતલબ ઇલેક્ટ્રોન મેળવ્યા હશે. આમ પોલિથીને ઇલેક્ટ્રોન મેળવ્યા હશે. વાહ ભાઈ વાહ ભાઈ વાહ, ખબર પડી ગઈ છે સરજી. તો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કોના પરથી કોના પર થયું હશે? તો આમ ઉન પરથી ઇલેક્ટ્રોન પોલિથીન ઉપર ટ્રાન્સફર થયા હશે. તેથી ઇલેક્ટ્રોન
ઊન પરથી, વાહ ભાઈ વાહ, આન્સર આવી ગયો છે બેટા, ઊન પરથી પોલિથીન તરફ, શું વાત છે, પોલિથીન તરફ સ્થાનાંતરિત, સ્થાનાંતરિત થયેલા હશે. સવાસ બચ્ચા પાલટી, શું વાત, હજી એ લોકોને શાંતિ નથી મળેલી, હજી એ લોકોએ કોઈ ક્વેશ્ચન તમને પૂછેલો છે, બી પાર્ટ કરી અને સાઈડમાં જો નજી લખવું પડશે થોડું, કેવું બુદ્ધિમારો શું કીધું છે, ઊનથી પોલિથીન તરફ કેટલા દળનું સ્થાનાંતર થયું હશે, થોડુંક વિચારો બેટા. કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે કે ઇલેક્ટ્રોન ગુમાવે તો શું એની સાથે દળનું પણ અવર જવર થતી હોય, તો કે હા સર, વિદ્યુત ભાર પાસે બે વસ્તુ હોવાની છે, એક તો છે સરસ મજાનો પોતાનો વિદ્યુત ભાર, ને એવી જ રીતે છે પોતાનું દળ. એક ઇલેક્ટ્રોન પાસે દળ કેટલું હશે, તો કે સર 9.1×10⁻³૧ તો જો કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો એનો મતલબ એવો થયો કે એમાંથી દળ પણ ગયું હશે, ને જો કોઈ પદાર્થ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે એનો મતલબ એમાં ઇલેક્ટ્રોન આવ્યા હશે, એનો મતલબ એમાં દળ પણ આવ્યું હશે. હોય પછી ભલે ટચુકડું, ઇતું શું બેટા, ઇતું શું હોય, પણ હોય તો ખરું ને. તો ચલો અહીંયા દળનું સ્થાનાંતર કેટલું થશે, તો કે ભાઈ સ્થાનાંતરિત થતું દળ કઈ રીતે મેળવશું, જોજો બેટા ધ્યાન આપજો, સ્થાનાંતરિત થતું દળ, ફરીથી તમારું કેલ્ક્યુલેટર લઈ લેજો બેટા, સ્થાનાંતરિત થતું દળ એને આપણે બોલી દેશું બેટા ડેલ્ટા એમ. તો જે ડેલ્ટા એમ નું જે સૂત્ર સરસ રીતે આપણે લખવાનું છે તો કેવું થશે, જરાક વિચારીએ બેટા. હું તમને બેટા એમ કહું કે એક ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર થયું હોય, એક ઇલેક્ટ્રોન નું, તો કેટલા દળ નું સ્થાનાંતર થાય, હું વિચારું બેટા આ જે પેન છે મારા હાથમાં, એક ઇલેક્ટ્રોન છટકીને બહાર પડી ગયો તો એનું દળ કેટલું ઓછું થયું હશે, વિચાર કરો બેટા. એક ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર થયું હોય તો પ્રેમથી લખવું પડે બેટા, એની જેટલું દળ એટલે કે ઇલેક્ટ્રોન નું દળ આમાંથી ઓછું થયું હશે. બેટા બે ઇલેક્ટ્રોન જાય તો, અરે સર એકમાં એમી તો બેમાં 2 એમી, 3માં 3 એમી, 4માં 4 એમી, અહીંયા કેટલા સ્થાનાંતરિત થયા છે બેટા, અહીંયા એન જેટલા સ્થાનાંતરિત થયા છે. તો સ્થાનાંતરિત પામતું દળ એટલે પ્રેમથી બેટા આપણે શું લખી શકવાના છે, એન એમ ઈ, અને એન એટલે કે સ્થાનાંતરિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, જરાક નજર નાખો અહીંયા, જો મસ્ત મજાનું બોક્સ તમે કરેલું છે, કેટલું છે બેટા 1.875, એને ગુણાકારમાં 10^12, તો નંબર ઓફ ઇલેક્ટ્રોનની કિંમત મૂકી દઈએ બેટા 1.875, એને ગુણાકારમાં 10⁻¹૨, ને ઇલેક્ટ્રોનનું દળ તો આખા ગામને ખબર છે, તો પછી આપણને પણ ખબર હશે કેટલું છે, કેટલું છે, કેટલું છે, 9.1×10⁻³૧. અહીંયા જે સરસ મજાનો બેટા જવાબ પ્રગટ થશે તમારી સમક્ષ, જે તમારે કરવાનું છે 1.875 એની સાથે ગુણાકારમાં 9.1, તો જે જવાબ આવશે સરસ મજાનો 17.0625. વાહ ભાઈ વાહ ભાઈ વાહ, શું વાત છે, જબરદસ્ત જવાબ પ્રગટ થઈ ચૂકેલો છે. ને 10⁻ કેટલી આવશે અહીંયા, સોરી બેટા −12 નહીં +12 આવશે, ઇલેક્ટ્રોનની સંખ્યા 10⁻±12 છે, +12 −31, એ જે ઘાત આવશે એ આવશે 10⁻¹૯. વાહ ભાઈ વાહ, અને શું મેળવ્યું છે, ઇલેક્ટ્રોનનું દળ. તો બેટા દળનો એકમ તો સમગ્ર બાળકોને ખબર હોવી જોઈએ, જે છે કેજી કેજી કેજી. તો બેટા જે 3 ક્વેશ્ચન એ લોકોએ પૂછેલા હતા તે તમામ ક્વેશ્ચનનો આન્સર આપણે ઓલરેડી પ્રગટ કરી ચૂકેલા છીએ. તો આશા કરું છું કે દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે મગજમાં ચોટેલી હશે, સ્ક્રીનશોટ લઈ લેજો. થેન્ક યુ બચ્ચા પાલટી, મળીએ નવા પ્રશ્નની સાથે.